ધોરાજી ઉપલેટાને જોડતા પુલની કામગીરી ગોકળગાઈ ગતી છે, જેથી લોકોને પડી રહેશે હાલાકી। અકસ્માતનો ભય, નેશનલ હાઈવે પર ફરીનેથી જવા માટે જીવનું જોખમ। રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટાને જોડતો પુલ ઘણા વર્ષોથી તૂટી ગયેલ હોય અને ઘણા નવા પુલ બનવાની કામગીરીઓ ગોકળગાઈની ગતિએ ચાલી રહી છે। આ પુલનું નવું નિર્માણ ગોકળગાઈની જેમ ચાલી રહ્યું છે, જેથી ધોરાજી તથા ઉપલેટા માટે નવા રસ્તા 7 કિલોમીટર ફરીને નેશનલ હાઈવેનો ઉપયોગ કરીને લોકોને જવું પડી રહ્યું છે। અને અકસ્માત મોટા સર્જાય છે, જેથી સ્થાનિક લોકોની માંગ છે કે આ નવા પુલનું નિર્માણ ઝડપથી કરવામાં આવે। ઉપલેટા અને ધોરાજીને જોડતો પુલ ભગવતસિંહજી અને રાજા રજવાડા વખતનો પુલ ઘણો જર્જરિત થઈ ગયેલ હોય, તેથી તંત્ર દ્વારા જૂનો પુલ તોડી પાડવામાં આવેલ હોય અને નવો પુલ બનાવવાની કામગીરીઓ શરૂ કરવામાં આવેલ હોય, પણ 6-7 મહિનાની સમયગાળો થઈ ગયેલો હોય પણ અત્યાર સુધીમાં નવા પુલનું કામ ગોકળગાઈ ગતિએ થઈ રહ્યું છે, જેથી ધોરાજી તથા આજુબાજુના તથા ઉપલેટા ધોરાજી તરફ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તથા ખેડૂતોને અન્ય લોકોને ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે। તેમજ ધોરાજી જવા માટે નેશનલ હાઈવે પરથી જવું પડતું હોય, જેથી નાના મોટા અકસ્માતો સર્જાય છે। આ અકસ્માતમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યાનો વારો આવ્યો છે। જૂનો ભાદર 2 પુલ અને ધોરાજી ઉપલેટા જવા માટે 6-7 કિલોમીટરનું અંતર વધી રહ્યું છે। હાલ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી વાહન વ્યવહારમાં પણ ખર્ચ વધી રહ્યો છે। આમ ધોરાજીને ઉપલેટાને જોડતો આ પુલ હાલ ગોકળગાઈ ગતિએ કામ થઈ રહ્યું છે, તે કામગીરીઓમાં ગતિ વધારવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। મારું નામ જકાભાઈ। જકાભાઈ, શું તકલીફ છે તમને? અમને તકલીફ તો પૂરેપૂરી છે, આ પુલ બંધ છે એટલે પડી જોઈ ને, 6-7 કિલોમીટરમાં જવું પડે ફરવા। હવે આ ફૂલની વિનંતી કરી જો, કરી દઈએ તો કાંઈ। એટલે શું તમારે 5-6 કિલોમીટર શું છે અહીંયા? ડીઝલ પેટ્રોલના ભાવ કેવડા રણે, એ તો પછી મારે નાખવું જ પડે, એમ હાલી તો ફુગાતો નથી, 10 કિલોમીટર કેમ જવું આવું જાવ કાયમ કરો તો સારું કહેવાય। એટલે અત્યારે તમે શું માંગ સરકાર પાસે? સરકાર પાસે માંગ એક જ છે કે ફૂલ બનાવી દઈએ। એટલે તમારે શું જમીનમાં છે, કેવી તકલીફ પડે? પૂરેપૂરી તકલીફ પડે સાહેબ, ઉપર ચોમાસું છે, શું કહેશો? હા તો ચોમાસું છે ઉપર, તો પછી બીજું તો શું કરવું, ન કરે તો ફરીને જવું પડે અમારે તો। કેટલા કિલોમીટર ફરીને જવું પડે? 10 કિલોમીટર। મારું નામ દિનેશભાઈ વોરા। ધોરાજીથી ઉપલેટાને જોડતો રોડ આવેલ છે, આ રોડ ઉપર ભાદર નદી ઉપર ગોંડલ સ્ટેટના વખતનો પુલ આવેલ હતો। આ પુલ સરકારશ્રી દ્વારા 7 વર્ષ પહેલાં પાડી નાખી અને નવો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ હતી, પરંતુ આજ દિન સુધી આ પુલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી। હાલમાં જે કામગીરી ચાલુ છે એ ગોકળગાઈની ગતિએ ચાલી રહી છે, જેને કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। લોકોને પોતાના ખેતરે જવા માટે અને 5-7 કિલોમીટરના વધારાનું અંતર કાપવું પડે છે, તેમજ ગામડેથી આવતા લોકોને પણ 5-7 કિલોમીટરનું અંતર કાપવું પડે છે, તેમજ બહાર ગામથી આવતા ભણવા આવતા વિદ્યાર્થીઓને જે ભણવા માટે આવે છે એને ફરીને આવવાનું હોય છે, જેને કારણે સ્કૂલે પણ સમયસર પહોંચી શકતા નથી, અને જે કામગીરી છે ધીમી ગતિએ ચાલી રહી હોય જેને કારણે ખેડૂતોને વિદ્યાર્થીઓને લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નાણાંનો અને સમયનો બંનેનો વેડફાટ થઈ રહ્યો છે। હાલમાં આ કામગીરી છે એ ઝડપથી પૂર્ણ કરવામાં આવે એવી અમારી સરકારશ્રી સમક્ષ માગણી છે, અને તાત્કાલિક પૂર્ણ કરે તો લોકોને આ પુલનો લાભ મળી શકે। મારું નામ અંકિત વિનોદરાય વોરા છે। અંકિતભાઈ, પુલ કેટલા વર્ષથી બંધ છે અને શું કહેશો પુલના બદલે? પુલ છેલ્લા 6-7 વર્ષથી પુલ બંધ છે, અને અહીંથી જવા માટે ઉપલેટાનો રસ્તો અહીંથી જવા માટે છે, કારણ કે અહીંયા પુલ બંધ હોવાથી અમારે ફરીને ઉપલેટા જવું પડે છે, અને કારણ કે અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ આસમાનને હોવાથી તે પરવડે તેમ નથી, અને અહીંયા અકસ્માતના ભયો બહુ જ થઈ રહ્યા છે, છેલ્લા કેટલા સમયથી અહીંયા રોડ બહુ જ બીમાર હાલતમાં છે। પુલનું કામ તો ચાલુ છે, કેવી રીતે કામ ચાલુ છે? પુલનું કામ સાવ ઢીલી નીતિથી કામ ચાલી રહ્યું છે અહીંયા। અકસ્માતનો ભય અહીંયા કારણ કે ખાડા ખબડા છે, નાના બાળકો ગાડીમાં જતા હોય, ખાડા ખબડાના હિસાબે બહુ જ અહીંયા અકસ્માતનો ભય બહુ જ થઈ રહેલો છે। તમારે ફરીને કેટલા કિલોમીટર જવું પડે? અમારે અહીંયા ફરીને 15-17 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે। સરકારમાં શું અપેક્ષા છે? સરકાર પાસે એટલી અપેક્ષા છે કે ત્યાં વહેલેના વહેલી તકે આ પુલનું કામગીરી પૂર્ણ કરે તેવી સરકાર પાસે અમે આશા રાખીએ છીએ। બ્યુરો રિપોર્ટ, BS9 TV ન્યૂઝ।